મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદમાં ફરી એક વખત ધીમી ધારે વરસાદ શરૂ થયો છે અમદાવાદના અનેક વિસ્તારો કે જ્યાં ધીમી ધારે વરસાદ પડવાની શરૂઆત થઈ છે અમદાવાદમાં વાડજ વિસ્તાર કે જ્યાં ધીમી ધારે અત્યારે વરસાદ પડી રહ્યો છે વાડદની સાથે સાથે ઇન્કમટેક્સ વિસ્તાર કે જ્યાં પણ ગાજવીજ અને પવનની સાથે વરસાદ પડી રહ્યો છે ઇન્કમટેક્સ વિસ્તારમાં ધોધમાર વરસાદ અત્યારે પડી રહ્યો છે ત્યારે વાડદ સહિતના અન્ય કેટલાક વિસ્તારો કે જ્યાં અત્યારે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે અમદાવાદમાં બપોર બાદ વરસાદનું આગમન ફરી એકવાર શરૂ થઈ ચૂક્યું છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં જે છે તે વરસી રહ્યા છે રાત થતાં જ અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી એકવાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અમદાવાદના ઇન્કમટેક્સ નારણપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે હાલ અમદાવાદના ઇન્કમટેક્સ વિસ્તારમાં પણ વરસાદ જે છે તે વરસી રહ્યો છે જેના પગલે વાહન ચાલકો જે છે તે વરસાદથી બચવા માટે બ્રિજનો સહારો લઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જે છે તે ઇન્કમટેક્સ ખાતે જોવા મળી રહ્યા છે કેટલાક સમય માટે ભારે વરસાદ અને ત્યારબાદ વરસાદની ગતિમાં ચોક્કસથી ઘટાડો થઈ રહ્યો છે પરંતુ અમદાવાદ શહેરમાં જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને કેટલાક વિસ્તારોમાં જલભરાવની સ્થિતિ પણ જોવા મળી હતી હાલ અમદાવાદના ઇન્કમટેક્સ વિસ્તારમાં પણ વરસાદ જે છે તે ભારે વરસી રહ્યો છે ને હાલ થોડા સમય માટે ભારે અને થોડી ત્યારબાદ થોડી વાર બાદ ધીમી ધારે વરસાદ જે છે વરસી રહ્યો છે પરંતુ અમદાવાદમાં થોડા દિવસોના વિરામ બાદ આજે ફરીથી વરસાદનું આગમન શરૂ થઈ ચૂક્યું છે ગરમીથી રાહત ચોક્કસથી લોકોને મળી છે પરંતુ આ વરસાદથી વાહન ચાલકો પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા છે કેમેરામેન રાજભાવસાર સાથે વિપુલ બાલધા એબીપી અસ્મિતા અમદાવાદ તો આ મહત્વના સમાચાર છોટાઉદેપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદ શહેર બાદ છોટાઉદેપુરથી સમાચાર છોટાઉદેપુર અને ક્વાટ વિસ્તાર કે જ્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ક્વાટમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે જેને કારણે અનેક જગ્યા ઉપર વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે હવામાન વિભાગની આગાહીના અન્ય વે અનેક એવા વિસ્તારો કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી હતી